પાદરા શહેરમાં સોમવારથી વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા. બપોર સુધીમાં 36 mm વરસાદથી પ્રવાહિત થયું હતું જનજીવન. સાદી ગામના તળાવની સંરક્ષણ દિવાલ ધરાશાયી થઈ હતી. નજીકમાં આવેલા મકાનોના નુકસાન થયું હતું. તમાહી નદીના ડાબકાના તાલિયા ભઠ્ઠાના રહીશોને સાવચેત કરાયા હતા. છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ મહેર કરતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ હતી, સાથે જનજીવન પણ પ્રભાવિત થયું હતું. પાદરામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાદરાના સાદી ગામના તળાવ પાસે આવેલ સંરક્ષણ દિવાલ ધરાશાયી થઈ હતી, સાથે નજીકના આવેલા મકાનને પણ નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતા પાદરા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સાદી ગામે પહોંચ્યા હતા. આવેલા અધિકારીઓને સ્થાનિક રહીશોએ રજૂઆત કરી હતી. સ્થાનિક રહીશોએ આક્ષેપો કર્યા હતા. અતિ વરસાદના કારણે પાદરા તાલુકાના સાદી ગામની અંદર તળાવના કિનારે રહેતા ઈસમોના બે મકાનને આંશિક નુકસાન થયાની માહિતી મળવાથી વહીવટીતંત્ર દ્વારા મામલતદાર સાહેબ તથા અમે લોકોએ ત્યાં સાદી સ્થળની મુલાકાત લીધી છે. તલાટીને સૂચના આપવામાં આવેલી છે કે તે એક મકાનોનો સર્વે કરે, પડી ગયેલાનો જાણ કરે, અમને પંચકાસ કરીને અહેવાલ આપે. જે લોકો બિનપરવાનગી હતા, પરવાનગીવાળા હતા, જણે એકવાર હોતો કે સરકારની પ્રક્રિયા પ્રમાણે તો તાત્કાલિક એની ઉપર પગલાં લઈ અને સરકાર તરફથી મળવાપત્ર સહાય ચૂકવવામાં આવશે. સાથોસાથ ડબકા ગામની અંદર જે દર વર્ષે પ્રશ્ન આવતો હોય છે, તો મહીસાગરમાં બી પાણીની આવક થવાથી મામલતદાર સાહેબની સૂચનાથી ત્યાં પણ મેં અને મામલતદાર સાહેબે મુલાકાત લીધી. સામે જે ભાઠા વિસ્તારમાં રહેતા લોકોનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો છે. ટેલિફોનની સૂચના આપીને તે લોકોને સરળતા કરીને તાત્કાલિક આ બાજુ આવી જવાની સૂચના આપી છે. અત્યારે અહીંથી પોલીસ અને તલાટીશ્રી ત્યાં ગામે જશે, ત્યાંના લોકોને સમજાવીને આ તરફ લાવવાનો પ્રયત્ન ચાલુ છે. બીજી તરફ પાદરાના મહીસાગર નદી કિનારાનું મહત્વનું ગામ ડબકા આવેલું છે, જ્યાં સામ કિનાર અને ડબકાના તળિયા ભઠ્ઠા વિસ્તારમાં રહેતા રહીશોએ અગમચેતીના ભાગરૂપે ડબકા ગામે આવી જવા માટેના આદેશો આપવા માટે મામલતદાર અને ટીડીઓ ડબકા ગામે પહોંચ્યા હતા અને તલાટીને સૂચનાઓ આપી હતી. ભારે વરસાદને કારણે જનજીવન સાથે તાલુકાના અનેક ગામોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું જાણવા મળ્યું હતું. મામલતદાર સાહેબ આવીને ધરાશાયી દિવસ જોઈને પાછા વળી ગયેલા છે, એમને કોઈ આશ્વાસન આપ્યું નથી. હાલ તો મામલતદાર જે તમારી દિવાલ ધરાશાયી થી એની અંદર કોઈ નુકસાન થઈ છે ખરી? અમારે દિવાલ નુકસાન થયું છે ને, ઘર બી ધરાશાયી થવાની તૈયારી પર છે. કોલોનીનું સાદી ગામનું તળાવની ધારે જે બી ઘર આવેલું છે એનું કોઈ નુકસાની આવવાનું કોઈ આશ્વાસન આપેલું નથી. મામલતદાર સાહેબે કોઈ બીજી રજૂઆત કરતા કશું સાંભળ્યું નથી. મામલતદાર સાહેબ જઈને ગાડીમાં બેસી ગયા છે, પાછળથી બીજું જોવાનું છે સાહેબ. બધું ખોદી ખોદીને લઈ જ ગયેલા છે ને, એમને છોકરા પડશે અને મરી જાય એની કોઈ જવાબદારી લેવા કોઈ તૈયાર તિદાડ બી નથી, હાજર બી નથી. મિતેશ માલીનો રિપોર્ટ, પાદરા.